વિચારી વાત કરી કે આઝાદીના 75 વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત મળતી હોય ત્યારે એ ટિકિટ જ્ઞાનીબેન ઠાકોરને કે ભાવના ધારાસભ્યને નથી મળતી એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે અને આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને ટિકિટ આપી જાગીરદાર સમાજને ચાવડા સાહેબને આપી ગઢવી સાહેબને આપી ચૌધરી સમાજને આપી લઘુમતી સમાજને આપી પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી આ એક ઠાકોર સમાજ બાકી હતો મેજોરિટી સમાજ તો આ વખતે બોવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચારધારા વાળાને કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે આ ભારતીય જનતા પાર્ટી નથી કે ખળેંગ એકના એક સમાજને 8 વખત ટિકિટ આપે આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ફાળે ટિકિટ આવે એવું લાગે છે અને લાગે છે ત્યારે એના 5 મિનિટ રાસ્તા માટે રહેજો 2 મિનિટ એના માટે કરીને આપ સૌ તનમનને ધનથી કામે લાગજો એવો મને 100% ભરોસો દે પણ હમણાં જ હું ત્યાં એક દિશા પર એક ઠેકાણે કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પહેલા ખાસ કરીને આમાં મુખ્ય પંચાયતની ચૂંટણીઓનું મેં 38 રીતે સાંભળેલું આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો મારો બાપુ નહીં આવ્યો પહેલી જ તાલુકા પંચાયત 18 વર્ષની ઉંમરે લડેલી હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો એને 28 વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની હાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં 2-3 જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા છો જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ દો એટલે હું સૌથી પહેલા તમારી જોડે આવીશું તો બનાસકાંઠાની અંદર કોંગ્રેસે સત્તાવાર તો જાહેરાત નથી કરી પણ જ્ઞાનીબેન જે ઠાકોર જે છે એમને ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે કે ઠાકોર સમાજને પહેલી વાર ઇતિહાસની અંદર બનાસકાંઠાની અંદર ટિકિટ આપી દેવામાં આવી છે એમને લીલી ઝંડી આપી દીધી છે અને એમને કહ્યું છે કે આ કોંગ્રેસે બનાસકાંઠાની અંદર તમામ સમાજના લોકોને ટિકિટ આપી હતી અત્યાર સુધી એ ચૌધરી સમાજ હોય એ લઘુમતી સમાજ હોય કે પછી કોઈ અન્ય સમાજની વાત હોય પહેલી વાર ઇતિહાસમાં લોકસભાની ટિકિટમાં પહેલી વાર કોઈ ઠાકોર સમાજના ઉમેદવારની ટિકિટ આપી છે અને એ પણ મહિલા ઉમેદવારની ટિકિટ આપી છે તો જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે તમે બધા જ તમારી બહેનનું મામેરું ભરીને એમને સીધા જ લોકસભા લઈ જજો દિલ્હી લઈ જજો અને પ્રેમ આપજો આશીર્વાદ આપજો આ વાત જ્ઞાનીબેને કહી છે આ બહુ મોટી વાત છે કોઈ સમજે ન સમજે એ સેકન્ડ વસ્તુ છે પણ બહુ મોટી વસ્તુ છે અને મોટી વસ્તુ એટલા માટે છે કારણ કે બનાસકાંઠા જેવો જે વિસ્તાર જે છે મેં પહેલાં પણ આ વાત કરી ચૂક્યો છું કે ગુજરાતમાં જે પેટર્ન બને છે એમાં તમામ કોંગ્રેસ અને ભાજપના જે લોકો જે છે એ સાબરકાંઠામાં જુઓ તો કે ઓબીસી સમાજમાંથી આવતા ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ એને ટિકિટ મળે લોકસભાની વાત બનાસકાંઠામાં ચૌધરી સમાજ ટિકિટ લઈ જાય મહેસાણામાં પાટીદાર સમાજ લઈ જાય અને પાટણમાં ઠાકોર સમાજ મોટા ભાગે લઈ જાય છે ટિકિટ આ પેટર્ન બંને સમાજ માને છે પણ પહેલી વાર બનાસકાંઠાની અંદર કોઈ ઠાકોર સમાજના ઉમેદવાર અને એ પણ ઘેરીબેને ટિકિટ આપવાથી આ એક બહુ મોટો માહોલ બનશે બહુ મોટી ઘટનાક્રમ પણ બનશે અને અત્યાર સુધી જે માહોલ હતો કે ભાઈ ભરૂચ સુધી જ એક સીટ જે છે એ ગરમા ગરમી રહેશે પણ આ સીટ પણ એક બાજુ ડૉક્ટર રેખાબેન છે બીજી બાજુ જ્ઞાનીબેન છે મેં પહેલાં પણ કહ્યું હતું કે વર્તમાન સાંસદ વર્ષે શિક્ષિત ધારાસભ્યની વાત છે તો પહેલી વાર કોંગ્રેસે આ પ્રકારનો એક અખતરો કહીએ તો અખતરોમાંનો અથવા એમની પાસે મજબૂત જ્ઞાનીબેન સિવાય કોઈ ઉમેદવાર નહોતો એ પણ સમજી લો અને જ્ઞાનીબેનમાં પૂરેપૂરા તાકાત છે પૂરેપૂરી એમની લડવાની ક્ષમતા જે છે એ પણ જબરજસ્ત છે તો એ અંતર્ગત કોંગ્રેસે જ્ઞાનીબેનને મેદાનમાં ઉતાર્યા છે હવે જોઈએ છે કે જ્ઞાનીબેને જે વાત કહી છે જ્ઞાનીબેન
જે વાત કહે છે બહુ બહુ જબરજસ્ત વાત કહી છે એમને. તો હવે જોઈએ છે કે આ મુકાબલો જે છે એ કેવું રોમાંચક બને છે. કોંગ્રેસે સત્તાવાર જાહેરાત નથી કરી, પણ ગેનીબેને અનઓફિશિયલી જાહેરાત કરી દીધી છે કે બનાસકાંઠાનો મુકાબલો ગેનીબેન વર્સિસ રેખાબેનનો થઈ જશે. આપનું શું કહેવું છે દોસ્તો, આપ કમેન્ટ કરી શકો છો. આ મુકાબલો કેટલો રોમાંચક રહેશે એ પણ આપ કહી શકો છો. ફરી મળીશું. નમસ્કાર.